પાયો ડામવા એટલે ભ્રષ્ટાચારને દૂર કરવા માટે કેવા કેવા પગલાં લઈ શકાય એની વાત કરીએ તો પહેલું જ છે કે ભારતની અંદર ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે જે વિવિધ પગલાઓ યોજવા જોઈએ એ પગલાઓની અંદર પહેલું છે કે ભારતની અંદર ભ્રષ્ટાચાર મુક્ત ભારત બનાવવા માટે ઈસવીસન 1964ના સમયગાળા દરમિયાન એક મહત્વની જેને કહેવાય છે કેન્દ્રીય લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની સ્થાપના કરવામાં આવી છે અને આ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો છે એની સ્થાપના દ્વારા કોઈ પણ સરકારી કચેરી હોય સરકારી સંસ્થા હોય કે ગ્રાન્ટ લેતી કોઈ પણ મિલકત હોય ત્યાં જો ભ્રષ્ટાચાર આચરવામાં આવે તો તે વ્યક્તિને પકડી અને દંડ અને સજાની જોગવાઈ કરી શકાય છે ગુજરાતની અંદર પણ કેન્દ્રની જેમ જ કેટલાક કડક કાયદાઓ બનાવી ભ્રષ્ટાચારને દામવા માટેના પ્રયત્ન થયા છે તેની અંદર ઘણા બધા પગલાઓ લેવામાં આવેલા છે અને તેની ભ્રષ્ટાચાર વિરોધી જે કચેરી છે એ કચેરી આપણે અમદાવાદની અંદર શાહીબાગ ત્યાં આ પ્રકારની કચેરી કાર્યરત છે જે મોટાભાગે ભ્રષ્ટાચાર દૂર કરવા માટેના એ પગલાઓ ભરતી હોય છે ત્યાર પછી બીજો એક પોઈન્ટ એવો છે કે ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે ભારત સરકારે ભ્રષ્ટાચાર વિરોધી નિયમ ઘડ્યો છે અને આ નિયમ 1988ના સમયગાળા દરમિયાન ઘડવામાં આવેલો છે આ અધિનિયમ અંતર્ગત કોઈ પણ સરકારી કચેરીની અંદર ભ્રષ્ટાચાર જો આચરે તો તેને જેલની અંદર પૂરી અને પકડી પણ શકાય છે અને જેલની અંદર પણ પૂરી શકાય છે અથવા દંડ અને સજાની જોગવાઈ પણ આ કાયદા અંતર્ગત કરવામાં આવેલી છે તો તેના દ્વારા પણ ભ્રષ્ટાચાર ઘટાડવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે ત્યાર પછી માહિતી અધિકાર 2005 અને આની અંદર વિશેષ તમને કહેજો ભ્રષ્ટાચાર વિરોધી નિયમ 1988 છે તેમાં કોઈ પણ સરકારી કર્મચારી હોય એ કર્મચારી કોઈ પણ જગ્યાએ ભ્રષ્ટાચાર આચરે તો અને એમાં ખાસ કરીને કયો સરકારી કર્મચારી એ પોતાની સત્તા પોતાનો હોદ્દો કે પોતાનું પદ એને સામૂહિક હિત માટેને બદલે પોતાના હિત માટે જ્યારે ઉપયોગ કરે છે ત્યારે તેની અસર એ સમાજ ઉપર અને રાષ્ટ્ર પર થાય છે લાગબગશાહી છે લાંચ રૂશ્વત છે એ મોટાભાગે અપનાવતા હોય છે અને એને દૂર કરવા માટે સરકારી કચેરીની અંદર ઝડપથી પારદર્શિકતા લાવવા માટે વહીવટીતંત્રને સરળ બનાવવા માટે અને સુઘડ બનાવવા માટે સરકાર દ્વારા આ પગલાં લેવામાં આવી રહ્યા છે કયા 1988ના કાયદા અંતર્ગત ત્યાર પછી માહિતી અધિકાર 2005 RTI રાઇટ ટુ એજ્યુકેશન 2005ની અંદર એક કાયદો ઘડાઈ ગયો અને બીજો છે નાગરિક અધિકાર પત્ર આ બે કાયદા અંતર્ગત બહાર પાડવામાં આવેલા જે જોગવાઈઓ છે એ જોગવાઈ મુજબ કોઈ પણ વહીવટીતંત્રની અંદર વ્યક્તિને તકલીફ ન પડે સરળતાથી કામ થઈ શકે વહીવટીતંત્રની અંદર પારદર્શકતા લાવવા માટે વહીવટીતંત્રને શુદ્ધ કરવા માટે જે ઝડપથી નિર્ણયો લેવાય એનો ઉલ્લેખ આ બંને અધિકાર કાયદાઓ છે કાયદાઓની અંદર આપવામાં આવેલા છે એની અંદર વિશેષ જોગવાઈઓ કરવામાં આવેલી છે કે વ્યક્તિને કેટલા દિવસની અંદર માહિતી કેવા પ્રકારની માહિતી એ મળી રહે અને એની ઉપર ક્યાં અરજી કરી શકાય એ સંપૂર્ણ આખું તમને ખ્યાલ હોવો જોઈએ કે કોઈપણ અધિકાર અધિનિયમ 2005 અને બીજો હતો નાગરિક અધિકાર પત્ર રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકારે બહાર પાડી અને લોકોને જે કામની અંદર વિલંબ થાય છે એ વિલંબ ન થાય અને પારદર્શિકતા લાવવા માટેના પગલાંના ભાગરૂપે આ અધિનિયમ ઘડેલો છે જેની અંદર કોઈ પણ અધિકારી તમારા કામને કદાચ વિલંબ કરે
अथवा ढीली रीते काम करे तो अमुक नियत करेला समय मर्यादा में अमुक प्रकार काम पूर्ण करवाना रहे छे ये आ कायदा हेठळ आवरी लेवामां आवेला छे ये आरटीई राइट टू एज्युकेशन ये कायदा अंतर्गत आ पारदर्शिता लावा माटे भ्रष्टाचार नाथवा माटेनो एक प्रयास छे। त्यार पछी चौथुं छे के भ्रष्टाचार नाबूद करवा माटे भारत सरकारे 2005 नी अंदर एक बीजो अधिनियम घड़ेलो छे अने ए छे मनी ब्लेक मनी एक्ट। अने आ ब्लेक मनी एक्ट एटले काळा नाणा छे एने नाथवा माटे कोई पण व्यक्तिए પોતાની સંપત્તિ છે એનું સોગંદનામું જાહેર કરવું પડે કે મારા કુટુંબની અંદર મારી પાસે કે મારા ઘરની અંદર આટલું સોનું ઘરેણાં કે સંપત્તિ કે રોકડ છે એનું સોગંદનામું કરી અને રજૂઆત કરવી તો ભ્રષ્ટાચારને કેટલાક અંશે નાબૂદ કરી શકાય છે। ત્યાર પછી ગુજરાત સરકારે તકેદારી સેવા આયોગ દ્વારા પણ ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે કોઈ પણ સરકારી અધિકારીની તપાસ કરી શકાય અને એના દ્વારા ભ્રષ્ટાચાર દૂર થઈ શકે એવા પગલાઓ પણ લેવામાં આવેલા છે। તો એ છે ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટેના કેટલાક પ્રયાસો। તમને ખબર છે કે કેન્દ્ર સરકારે એક લોકપાલ અને રાજ્યની અંદર લોકાયુક્તની નિમણૂક કરી અને ભ્રષ્ટાચાર છે એ ભ્રષ્ટાચાર મુક્ત ભારત બનાવવા માટેના પ્રયત્ન આજે થઈ રહ્યા છે અને એના દ્વારા ભ્રષ્ટાચાર આપણે સરળતાથી નાબૂદ કરી શકીશું।